આતંકી સંગઠન અલકાયદાના વડા અલઝવાહિરીએ ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓપ્યું છે. ભારતને તબાહ કરી જેહાદ ફેલાવવાની વાત કરી છે, જેના માટે એક સંગઠન પણ બનાવી દીધું છે. કાયદાત અલ જિહાદ એ અલકાયદાની ઇન્ડિયા માટે બનાવાયેલી શાખાનું નામ છે. અલકાયદાના વડા આયમન અલ ઝવાહિરીએ એક વિડીયોમાં ખુલ્લેઆમ કહ્યું છે કે ભારતમાં તબાહી મચાવવા અમે તૈયાર છીએ. એ વર્ષથી કાયદા અલ જિહાદ મહેનત કરી રહ્યું છે. નામ ગમે તે હોય, આતંકવાદી એ આતંકવાદી છે. તેનું કામ તબાહી મચાવવાનું છે. આપણા માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે ઝવાહિરીએ ગુજરાતમાં સક્રિય થવાનું એલાન આપ્યું છે. એમાં પણ અમદાવાદ શહેરનો નામ સાથે ઉલ્લેખ છે. ગુજરાત ઉપરાંત કાશ્મીર અને આસામમાં પણ આતંકવાદી ઘટનાને અંજામ આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ કંઈ પહેલી ધમકી નથી, આવી ધમકીઓ તો અગાઉ અનેક વખત મળી ગઈ છે. હા, આવી ધમકીઓ પછી તંત્ર વધુ સક્રિય થઈ જાય છે. હજુ થોડા સમય અગાઉ જ એવા ખબર આવ્યા હતા કે રાજસ્થાન સરહદથી એક ડઝન કરતાં વધુ આતંકવાદીઓ ઘૂસવાની ફિરાકમાં છે. ઇન્ડિયામાં ઘૂસવા માટે આતંકવાદીઓ નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે. જમાત ઉલ દાવાનો વડો હાફિઝ સઈદ છેલ્લા થોડા સમયથી ભારત પાકિસ્તાનની કચ્છ અને રાજસ્થાન બોર્ડર આસપાસ ઘૂમી રહ્યો હતો. વાત તો ત્યાં સુધી મળી હતી કે તેણે સરહદ પર આવેલા ગામોમાં જઈ આતંકવાદીઓને મદદ મળી રહે તે માટે પ્રયાસો કર્યા હતા. ત્યારે વધુ એક ધમકી મળતા પોલીસ સતર્ક બની ગઈ છે અને સમગ્ર રાજ્ય પોલીસને એલર્ટ આપી દીધું છે. અમદાવાદની વાત કરીએ તો સમગ્ર જગ્યા પર ચેકિંગ હાથ ધરાયું હતું. જાહેર જગ્યા જેવી કે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી. તો બીજી તરફ અત્યારે દેશમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ત્યાં પણ સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. આ અંગે રાજ્ય પોલીસ વડા સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે વિડીયો જાહેર થતાં જનરલ એલર્ટ આપવામાં આવ્યું છે. જો અલકાયદાની વાત કરીએ તો લાદેનના મર્યા પછી અલકાયદા નબળું પડી ગયું છે, જેથી ખોફ ઊભો કરવા માટે વિડીયો જાહેર કર્યો છે. કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.